બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેર 3 મહિના પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રોડ સામાન્ય વરસાદમાં દબાઈ જતો ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. નવીન બનેલ મુખ્ય માર્ગના ડામર રોડમાં ભૂવો પડી જતા કોન્ટ્રાક્ટરની લાડિયાવાડી સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે. ડીસા શહેરમાં 3 મહિના પૂર્વે જ બનાવવામાં આવેલા મુખ્ય માર્ગના ડામર સામાન્ય વરસાદમાં દબાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસાના હાદસમાં ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી 25 લાખ રૂપિયાના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવ્યો છે. જોકે રોડ બની રહ્યો હતો તે સમયે હલકી ગુણવત્તાવાળું કામ થતું હોવાનું નગરસેવક અને જાગૃત લોકોએ ફરિયાદ કરી હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશોએ આ બાબતે આંખ આડા કાન કર્યા હતા. નગરપાલિકાના જનરલ બોર્ડમાં પણ પાલિકાના સદસ્યોએ આ રોડના કામમાં ગેરરીતિ મામલે સવાલ ઉઠાવ્યા હતા. તેમ છતાં પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા સત્તાધીશોએ ફરિયાદને ધ્યાને ન લેતા આખરે સામાન્ય વરસાદમાં જ આ રોડ દબાઈ જતા રોડમાં ભૂવો પડી ગયો છે. ફુવારા સર્કલથી ગાયત્રી મંદિર જતો આ રોડ તાજેતરમાં નવો જ બન્યો છે. આમ આદમી પાર્ટી ડીસાએ ભીતિ સેવી હતી કે આમાં ચોક્કસ કોઈ ભ્રષ્ટાચાર થયો એવું દેખાય છે. સબસ્ટેન્ડર્ડ મટીરિયલ છે એ માટેનું આશરે 15-20 દિવસ પહેલાં લાઈવ કરેલું અને ત્યારે લોકો એવું કહેતા હતા કે કોઈ ભ્રષ્ટાચાર નથી એવું પાલિકાની ઘણા લોકોનું કહેવું થતું હતું. પણ આપણે જોઈ શકીએ કે વરસાદ થોડો જ પડ્યો છે, હજુ તો પાસેરામાં પૂણી જેવું જ કહેવાય અને એક મોટો ભૂવો પડ્યો છે. ઘણા લોકો આની અંદર હતાશ થઈ શકે એવી પરિસ્થિતિ છે, પણ સ્થાનિકોએ એમાં થોડી તકેદારી રાખી અને જીવ બચાવ્યા છે. મહત્ત્વની વાત કે નગરપાલિકા ડીસા પોતાના બજેટમાં ઘણી બધી જોગવાઈઓ કરતું હોય છે, પણ આપણે જોઈએ છીએ કે સ્થળે આમાંનું કશું દેખાતું નથી. હવે એ લોકોએ ક્લાસ 4ના જે કર્મચારી છે એમના માટે યુનિફોર્મ અને શૂઝને બધાની જોગવાઈઓ કરેલી છે બજેટમાં. આપ જોઈ શકો છો કે અહીંયા જે લોકો કામ કરે છે કેટલા જોડે યુનિફોર્મ છે, કેટલા જોડે શૂઝ છે, કેટલા જોડે સેફ્ટીના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે. એટલે આપ જોઈ શકો છો કે કોરોના જેવી મહામારીમાં પણ તેમને કોઈ સહુલિયત મળી રહી નથી, એટલે ઘણું દુઃખદ બાબત છે. નગરપાલિકાએ જાગવું જોઈએ, જાગૃત નાગરિકોએ આગળ આવવું જોઈએ અને કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય તો એને ખુલ્લો પાડવો જોઈએ અને જે કોઈ એમાં સંડોવાયેલા હોય એ લોકોને કડકમાં કડક સજા થાય, જેલના સળિયા ગણવાનો વારો આવે તો જ આ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે. મિત્રો, મારી વિનંતી છે કે જાગૃત નાગરિકો આગળ આવો, એકબીજાને સપોર્ટ કરો અને સારા અને સજ્જન માણસો નગરપાલિકામાં આવે અને લોકશાહીની ડબે એનો વહીવટ થાય એવી બધાને અપીલ કરું છું. જોકે સામાન્ય વરસાદમાં જ લાખો રૂપિયાના ખર્ચે બનેલો રોડ ભૂવો પડી ગયો હોવા છતાં પણ ઓફિસર કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય તેમ કેમેરા સામે જણાવી રહ્યા છે. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે આ રોડ ગેરરીતિને કારણે નહીં પરંતુ રોડ નીચે રહેલી પાઇપલાઇન લીકેજ થવાના કારણે તૂટી ગયો હોવાનો રાગ અલાવી રહ્યા છે. રોડની ગુણવત્તાનો કોઈ પ્રશ્ન નથી, રોડ નિયમોસર અને ધારાધોરણ મુજબ બનેલો છે, બહુ સારું કામ થયેલું છે, પરંતુ વર્ષો જૂની પાઇપલાઇનો છે એમાં ડીઆઈની પાઇપલાઇન લીકેજ થઈ છે, જેના લીધે આ રોડનો થોડો ભાગ નીચે નમી ગયો છે. પાઇપલાઇન રિપેર થયા પછી રોડ ફરી પાછો દુરુસ્ત કરી નાખવામાં આવશે. રોડ બનાવીને તો આશરે 3-1 મહિના જેવો સમય થયો, 25 લાખના ખર્ચે બનાવેલ છે. સરકાર દ્વારા વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારને બદનામ કરવામાં આ અધિકારીઓ અને પદાધિકારીઓ કોઈ કસર છોડતા નથી. ભ્રષ્ટાચાર કરવામાં આંધળા બનેલા આ પદાધિકારીઓ અને અધિકારીઓ તો ભ્રષ્ટાચાર કરી નાખે છે, પરંતુ આખરે બદનામ તો સરકારને થવાનો વારો આવે છે.